જેમાં સૌપ્રથમ ગણેશવનના કાર્યક્રમથી સભાની શરૂઆત થઈ હતી તો વર્ષ બે હજાર અઢારથી વર્ષ બે હજાર ઓગણીસ સુધીમાં અવશાન થયેલ સિનિયર સિટીઝન મંડળના સભ્યો તથા સુરત ટ્યુશન ક્લાસીસમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તો ઉપસ્થિત મહેમાનોનું ફૂલછોડી આપી સન્માન કરવામાં આવ્યું હતું સિનિયર સિટીઝન મંડળના સક્રિય સભ્ય અને કારોબારી સભ્ય મણીભાઈ પટેલ કે જેઓ પોતાના પરિવાર સાથે અમેરિકા સ્થાયી થવા જઈ રહ્યા છે એનું તથા તેમના ધર્મપત્નીનું ફૂલ છડી અને સાલ ઓઢાડીને સિનિયર સિટીઝન મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તો અરવિંદભાઈ મોદી દ્વારા જન કલ્યાણ યોજના તથા મંત્રી શર્મિષ્ઠા બેન ખમાર દ્વારા વર્ષ દરમિયાન થયેલ કાર્યક્રમ તથા યોજાનારા કાર્યક્રમો વિશે વિસ્તૃત માહિતી આપી હતી તો મંડળના ખજાનચી પ્રભુદાસભાઈ પ્રજાપતિ દ્વારા ગત વર્ષના હિસાબોનું વાંચન કરવામાં આવ્યું હતું તો મંડળના પ્રમુખ સી કે પટેલ રહી શક્યા માટે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ઉપપ્રમુખ મનુભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનો પરિચય આપી સન્માન કર્યું હતું તો પ્રસંગે કેનેડા બેંકના ઉપસ્થિત કર્મચારી જય રાવલ દ્વારા સિનિયર સિટીઝન માટેની બેન્કિંગ સેવાઓ વીમાઓ મેડિકલ પોલિસી વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ તરીકે પાંચરાપુરના પ્રમુખ શરદભાઈ પરીખ સાબરકાંઠા અરવલી સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ મધુકરભાઈ ખમાર પૂર્વ સાંસદ જયસિંહભાઈ ચૌહાણ સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ મનુભાઈ પટેલ સહિત મંડળના મંત્રી કારોબારી સભ્યો